પાટણ બનાસકાંઠા સરદારજીઓએ જિલ્લા પોલીસ અધિક્ષકની રૂબરૂ મુલાકાત લઈ રજૂઆત કરી। વિસનગરના વ્યક્તિ દ્વારા ખોટી અરજીનો મામલો। થોડા સમય અગાઉ મહેસાણા જિલ્લા પોલીસ અધિક્ષક કચેરી ખાતે વિસનગરના વ્યક્તિ દ્વારા પાટણ અને બનાસકાંઠાના સરદારજીઓ વિરુદ્ધ ધમકી મામલે ખોટી અરજી કરવામાં આવતા બંને જિલ્લાના સરદારજીઓ એકઠા થયા હતા અને ખોટી ફરિયાદ મામલે રોષ વ્યક્ત કર્યો હતો। બચ્ચનસિંહ સરદાર, અમે બે દાડા પહેલા અમારી સમાજ ભેગી થઈ હતી। અમારા સમાજમાં અમે વિસનગર વાળા અને મહેસાણા વાળા અમારા ઉપર ખોટી અરજી કરી હતી ઊંડ વિશેની। એ અમને હેરાન કરે છે। અમે સાહેબ એમને કોઈ હેરાન કરતા નહીં, એ લોકો અમને અમારા ગામમાં આવીને અમને હેરાન કરે છે। એ માટે અમારી સમાજ ભેગી થઈ, ભેગા થયા પછી આજે કલેક્ટર ઓફિસ આવ્યા છે, એસપી ઓફિસ પાલનપુર જિલ્લા, ત્યાં સાહેબને નિવેદન આપ્યો છે કે આ લોકો હેરાન અમને કરે છે, ખોટી ખોટી અરજીઓ અમારા ઉપર કરે છે। એટલે સાહેબથી અમારી વિનંતી છે કે જે સચ છે એ આગળ લાવો અને સચ કાર્યવાહી કરો। જેમાં ફરી પાટણ અને બનાસકાંઠા જિલ્લામાં અલગ અલગ જગ્યા પર વસવાટ કરતા સરદારજીઓ પાલનપુર ખાતે એકઠા થઈ જિલ્લા પોલીસ અધિક્ષક કચેરી ખાતે પહોંચી એસપીને વિસનગર ગામના અમુક ઈસમો વિરુદ્ધ લેખિત ફરિયાદ કરી હતી। આ બાબતે સરદારજીઓ જણાવેલ કે અમને ખોટી રીતે બદનામ કરવા માટે વિસનગરના વ્યક્તિઓ દ્વારા મહેસાણા પોલીસને ખોટી ફરિયાદો કરવામાં આવે છે। અમે વર્ષોથી જિલ્લામાં વસવાટ કરીએ છીએ અને ભૂંડ પકડવાની કામગીરી કરીએ છીએ। જે બાબતે અમોને ન્યાય મળે તે માટે અમે જિલ્લા પોલીસ અધિક્ષક કચેરી ખાતે રજૂઆત કરી છે। બ્યુરો રિપોર્ટ, જગદીશ પટિયા। અને આપણે જે વિસનગર મહેસાણા વાળે અરજી કરી છે ભૂંડ બાબતમાં, એ આપણા પર ખોટી અરજી કરી છે, તેના માટે અમે પાલનપુર એસપી સાહેબને મળવા આવ્યા છે। એમને મારો નિવેદન છે કે જે અરજી કરી છે એમને ભૂંડ બાબતમાં, એ ખોટી ખોટી અરજી છે સાહેબ। આ અમારે એસપી સાહેબને નિવેદન છે, અમે પાલનપુર આવ્યા છે ખાતે કચેરીએ કે અમારે ન્યાય જોઈએ સાહેબ। અમારો આખો સંગઠન બે દાડા પહેલાં ભેગો થયો છે, બનાસકાંઠા પાટણ જિલ્લાના જેટલા સભ્યો છે બધા ભેગા થઈને આ એમને જે અરજી કરી ખોટી છે, આપણી અરજીનો તમે ન્યાય કરો સાહેબ, આ આપણી તમારી અપીલ છે।